ગુજરાતમાં વધુ 54 નવા કેસ કોરોના પોઝિટિવના નોંધાયા, તો અમદાવાદમાં અને ગાંધીનગરમાં થયા એક એક દર્દીના મૃત્યુ. અમદાવાદ બાદ વડોદરા શહેરમાં વધી રહ્યું છે કોરોનાનું જોખમ, વધુ 8 કેસ પોઝિટિવ. નાગરવાડ વિસ્તારમાં જ આવ્યા 7 નવા કેસ, પોલીસની કાર્યવાહી તેજ. ભરૂચમાં પણ થઈ ગયો કોરોનાનો પગ પેસારો, દિલ્હીની જમાતમાંથી આવેલા 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ, તમામ જમાતી તામિલનાડુના રહેવાસી. કોરોનાની દહેશત વચ્ચે હજુ લોકડાઉનનું નથી થતું પાલન. ખેડાના શાક માર્કેટમાં ઉમટી ભીડ, બનાસકાંઠાના થરાદમાં ખાતર લેવા ખેડૂતોનો ધસારો. સુરતના પાલનપુર પાટિયામાં લોકડાઉનના ઉડ્યા લીરે લીરા, શાક માર્કેટમાં ઉમટ્યા લોકો, સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પાલન નહીં. પોલીસે ભગાડ્યા બાદ ફરી લોકોના થયા ટોળા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્સિંગ અને સફાઈ કર્મચારીઓને નથી મળી રહ્યું યોગ્ય ભોજન, 2 દિવસની તકલીફ છતાં પગલાં નહીં ભરાતા, મચાવ્યો હંગામો. દેશમાં સતત વધતું કોરોના વાયરસનું સંકટ, 6,820 લોકો સપડાયા કોરોનાના ભરડામાં, તો 229 લોકોને ભરખી ગયો કોરોના.